इलेक्ट्रॉन कई कई रीते उत्सर्जित थई शके के पछी फोटोइलेक्ट्रिक असर आइंस्टाइन ની સમજૂતી ફોટોન ના ગુણધર્મો અને આ ડેવિડસન જર્મન નો એક્સપેરિમેન્ટ એ નથી આ તો મને કેવું તું તો હું લેત નહીં નથી એ પ્રયોગ કાઢી નાખ કોઈ એ રાખજો તમે ઓ બધું મને કહેજો કે સર આ નથી ને આ છે મેં જોયું નથી આમાં ટીક નથી કર્યું મારી પાસે છે ખરું લીસ્ટ તો સારું તો નીકળી ગયું બરાબર ઓકે તો આપણે ખોટો ટાઈમ બગાડ્યો થોડુંક વધારે આગળ જતું જોવા ઠીક છે જો જોઈ એક પોઈન્ટ આમાં સ્વાધ્યાયમાં બધું છે એમને ओके चलो 11.1 एमा 30 किलो इलेक्ट्रॉन वोल द्वारा उत्पन्न થતા 30 किलो वोल्ट ना किलो इलेक्ट्रॉन वोल्ट असो किलो वोल्ट नहीं होय किलो इलेक्ट्रॉन वोल्ट जूल अरे सॉरी ऊर्जा આપી હશે તમને ના उत्पन्न થતા एक्स किरणों की महत्तम आवृत्ति और लघुत्तम तरंग लंबाई शोध ओके तो सबसे पहले तो आपने महत्तम आवृत्ति मैक्सिमम आवृत्ति और लघुत्तम तरंग लंबाई शोधवानी है एक सूत्र आ रहा है हम तो तुमने फोटोइलेक्ट्रिक असर आती नहीं जो એટલે શું આવ્યું છે ડી બ્રોગલી તરંગ લંબાઈ ની વાત કરેલી છે એટલે પહેલા જ લખો डी ब्रोगली तरंग लंबाई बराबर लैम्डा एच ना छेद में तुमने ऊर्जा आपेली छे तो 1/2m के आउ थसे आ सूत्र लेव पड़से तो एच की कीमत 6.625 10^-34 झड़प की गणतरी करवा लगो तो 9.1 10^-31 के એટલે ગતિ ઊર્જા 30 કિલો 30 કિલો ના 10^3 ઇલેક્ટ્રોન ના 1.6 × 10^-19 ને એનું વર્ગ 30 किलो वोल्ट नहीं पण किलो इलेक्ट्रॉन वोल्ट जो જોઈએ આમાં કે જવાબ આવવો જોઈએ એટલે આ થશે 31 ને 9 40 ને 10 50 માંથી 3 જાય એટલે હવે ઉપર જ 3 ની કાઢતા આમાં 4 કરતા 4 ને 3 કાઢતા એટલે 50 માંથી 4 જાય એટલે -46 -46 નું અડધું કરવું પડશે બરાબર એટલે -24 એટલે ઉપર -10 બનશે લેવ -24 નીચે -34 ઉપર એટલે ઉપર -10 હવે આ બધું ગુણાંક ગુણી નાખો એને વર્ગમૂળ કરો એને આમાં ભાગવું પડશે તમારે ગુણાકાર કેટલો આવે 30 ને 3 ગુણવાના છે એ એનું વર્કફોર્ડ કરો 9.34 એવું છે ચાલો જવાબ શું આવે જુઓ જે હે 0.70 -10 જવાબ તમને શું આવ્યો છે 7.24 અને 10 ની કેટલી ઘાત 18 તો એક રજૂ થાય કિલો
दस नहीं माइनस दस नहीं था तो जो तो तुमने एकत्र है એટલે 40 ને 50 50 માંથી 4 જાય એટલે માઈનસ 46 ને એનું અડધું કર્યું એટલે 46 નું અડધું 23 23 ને એ ઉપર જતું એટલે પ્લસ થઈ જશે એટલે હવે ક્યાં આવશે કઈ વાંધો નહીં એ એક થઈ ગયું 18 તો જોઈશું આપણે આવૃત્તિ જોવું તે આવૃત્તિ ન જોયું ને 18 કોણ ગયું 10 ની ઘાત હર્ટ્ઝમાં એ આવૃત્તિ થાય આ તરંગ લંબાઈ છે તરંગ લંબાઈનો જવાબ શું છે એટલે આ આમ જ રાખો આ તરંગ લંબાઈ મીટર અને આવૃત્તિ ન્યુ सी ना छेद में लैम्ब्डा सी छे नॉन गुणिया 10 की 8 પછી 0.70 गुणिया 10 की माइनस 10 એટલે જો 4.28 28 गुणिया 10 की 18 એમાં જવાબ ખોટો આવે છે આ જવાબ ખોટો આવે છે આ રીતે લખી નાખો જોઈએ આપણે પછી શું છે આ બરાબર જોવું જોઈએ મહત્તમ આવૃત્તિ અને લઘુત્તમ તરંગ લંબાઈ મેક્સિમમ આવૃત્તિમાં બરાબર આ લખી નાખો કોઈ પ્રોબ્લેમ 30 ધાતુનું કાર્યવિધે આપેલું છે જ્યારે આટલા વર્ષનો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી છે તો આપણે આ લેશું આપણે લખ્યું તમે શું આઇન્સ્ટાઇનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ h c ના છેદમાં લેમ્ડા માઇનસ ફાઈ જીરો આ રીતે લખ્યું છે બરાબર કેટલા વર્ષ અહીંયા ન્યૂઝ રાખો કારણ કે આવૃત્તિ આપેલી છે એચ 6.625 10 ને માઇનસ 34 ન્યૂ એટલે 6 ગુણ્યા 10 ની 14 6 ગુણ્યા 10 ની 14 માઇનસ 50 એટલે એનું કાર્ય વિધેય 2.14 પણ 2.14 ઈવી છે એટલે 1.6 ઇન્ટુ 10 ને માઇનસ 19 આવું કરવાનું થશે જોવો જોઈએ પછી ઘાત બે ની સરખી રાખજો તમે એટલે અહીંયા 20 ઘાત થશે માઇનસ 20 અને ત્યાં 19 એટલે માઇનસ 20 થાય તો આમ કરી નાખો 0.6625 છ 10 ની માઇનસ 19 माइनस 2.14 गुणिया 1.6 गुणिया 10 की माइनस 19 जो जो 10 की माइनस 19 बात करना जो बे ने बात करना तो जवाब शू आवे जो લખવાની ઉતાવળ ન કરો લખવાનું તો આમાં રેકોર્ડ થાય છે એમાં જોઈ જશો તો ચાલો
एक बार गणतरी करें जवाब आप दो इतने टाइम लो 0.551 बे बात करें कि तू 0.551 10 की माइनस हो गई अब जो तो कि मार सु जवाब है 0.5 अच्छा ओके अच्छा जो भी है ना चलो पहले प्रश्न पास पछि बीजो प्रश्न है टॉपिंग 14 एंड लक्ष्य टॉपिंग पोटेंशियल वी जीरो वेक्टर ई वी जीरो बराबर के तेथी वी जीरो बराबर के ना छेद में ई बराबर तो के छे 0.551 - 19 उत्सर्जित फोटो इलेक्ट्रॉन की महत्तम झड़प कितनी जो फोटो इलेक्ट्रॉन महत्तम झड़प बी मैक्सिमम हो तो के मैक्सिमम बराबर 1/2 बी मैक्सिमम एम बी मैक्सिमम स्क्वायर आना ऊपर थी अपने एनो जवाब ले लिए चल तो v मैक्सिमम इज इक्वल टू 2 k मैक्सिमम बाय m नो वन बे k मैक्सिमम कितना होता 0.551 10^-19 भाग 9.1 10^-31 का रूट बराबर पहला जो जो उत्तर निकलता है 31 में थी 19 का दो એટલે 12 તો વાત નથી કે આપણે પાછો 10 ની પ્લસ 12 અને આ કર નાખો ગણતરી 0.347 એનું વર્ગમૂળ બાકી છે નથી ઓકે તો આનું વર્ગમૂળ લઈ લે સીધું એટલે 6 મીટર પ્રતિ સેકન્ડ એટલે આવે છે જવાબ 347.7 કિલોમીટર किलोमीटर 348.7 सात इतने हाँ बराबर है 348 दस नी नॉन मीटर पर सेकंड इतने 348 किलोमीटर पर सेकंड बराबर आवाज़ से इतने सूत्र आवाज़ तो हमें तो गणत्री आवड़े हुए थे हम के अग्रु नतीब सूत्र मांच कीमत मुक्ता हुई चलो एक प्रयोग में फोटोइलेक्ट्रिक कट ऑफ वोल्टेज कट ऑफ वोल्टेज એટલે કયો V0 ટોપિક ઉત્સર્જાયેલા ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી હશે તો હમણાં લીધું આપણે આ હોમવર્ક માં આપું તમને મહત્તમ ગતિ ઊર્જા બરાબર કટ ઓફ વોલ્ટેજ તમને ઉત્સર્જાયેલા એટલે આમ થશે જો સીધું આનો યુઝ કરો એટલે વાત પૂરી બરાબર આ સૂત્ર છે ને k મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ v0 v0 તમને આપેલો છે મૂકી દો સીધી જ કિંમત ચાલો અત્યારે જ નાખો 1.5 વોલ્ટ છે 1.6 ઇન્ટુ 10^-19 1.5 આ જવાબ આવશે સીધો અને ev માં કીધું હોય તો ભાગ્યા e કરતા હોય એટલે 1.5 જ આવશે સીધો ये भी मना थी जो
હીલિયમ નિયોન લેસર વડે આટલા તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉત્સર્જિત પાવર આટલો છે. તો પ્રકાશમાં પ્રકાશના પુંજમાં રહેલ દરેક ફોટોનની ઊર્જા અને વેગમાં છે. ફોટોનની ઊર્જા કેટલી થાય? E બરાબર h ગુણ્યા μ. બરાબર. હવે તમને તરંગ લંબાઈ આપેલી છે, તો hc ના છેદમાં આ જૂલ માત્ર છે, ઈવી માઈટી હોય તો ભાગ્યા ઈ કરવાનું. 19.86 10^-26 બાય લેમ્ડા તમને આપેલું છે, કેટલું છે? 632.8. નેનોમીટર 10^-9. આ પહેલા પ્રશ્નનો જવાબ હશે. કેટલા? આ પુંજ વડે પ્રકાશિત બલ્બ લક્ષ્ય પર સરેરાશ 13 સેકન્ડ દીઠ ઉત્સર્જાયેલા ફોટોન કેટલા હશે? બરાબર. તો તમને પાવર આપ્યો છે ને, જો એના ઉપરથી સીધું જ મેં ગઈકાલે કીધું હતું કે પાવર બરાબર એમ એચ સી ના છેદમાં લેમ્ડા ગુણ્યા ટી, આવું લીધું હતું, યાદ છે? ગઈકાલે એમ ટી લેમ્ડા ટી ભાગ્યા એચ સી, પણ આની કિંમત સીધી મૂકવી હોય તો મૂકી દેજો, HC ના છેદમાં લેમ્ડાની કિંમત છે તમારી પાસે, તો આ સીધી મૂકી દેવાની. તો પાવર કેટલો આપ્યો છે? 9.42 મિલીવોલ્ટ ની 10^-3 સેકન્ડ, એટલે 1 સેકન્ડ કીધું છે અને ભાગ્યા પહેલું મૂકી દો. આપણું આ જોવો, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? ફોટોનના વેગમાન જેટલું, ફોટોનનું વેગમાન કેટલું હોય? કેચના છેદમાં લેમ્ડા નો વેગમાન. બરાબર. હાઇડ્રોજન પરમાણુનું વેગમાન કેટલું થાય? એમ ગુણ્યા વી, એ તો કોણ છે? બરાબર. તો એમ શું કીધું છે? હાઇડ્રોજન પરમાણુએ કેટલા ઝડપથી ગતિ કરવી જોઈએ? તો આ બે સરખાવી દઈએ તો એમ બી બરાબર એચ લેમડા, બી બરાબર એચ ના છેદમાં એમ લેમડા. બરાબર. ચલો એચ આપ્યું છે 6×10^-34 ભાગ્યા એમ હાઇડ્રોજન પરમાણુ નું દળ, એટલે એક પ્રોટોન નું દળ થાય ને, હાઇડ્રોજન પરમાણુ દળ એટલે કોનું દળ? પ્રોટોન નું દળ.
तो 1.6 इनटू 67 इनटू 10 रेस टू माइनस 27 અને તરંગ લંબાઈ તમારે આવી ને આપી છે તરંગ લંબાઈ માં છે કેટલી છે 200 ને 600 ને 32.8 નેનોમીટર 600 ને 32.38 છે નેનોમીટર તો આટલો વેગ હોવો જોઈએ 0.00 36 ઉપર બે જાય 10 ની પ્લસ બે ઘાત જેવા જુઓ તો એટલે પોઈન્ટ આવે છે ના ચાલો હવે તમને ટાઈમ ટેબલ આપ્યું છે અત્યારે કોનો પીરિયડ આવે છે કેટલા વાગે ના મારો હતો કોણ કહ્યું લખાય દો છેલ્લે હમણાં પતે ને પછી મને કહો લખાય દો પૂછી નાખું પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઊર્જાનું ફ્લક્સ ફ્લક્સ એટલે પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ કેટલું આપાત થાય છે અને એકમ ઉપરથી એ ખબર પડી જાય તમને કેટલો પ્રકાશ પ્રતિ સેકન્ડ આપાત થાય છે અને ફ્લક્સ કહેવાય અથવા તીવ્રતા કહેવાય પૃથ્વીની સપાટી પર એક ચોરસ મીટર દીઠ દર સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે એની તરંગ લંબાઈ આપી છે તો પ્રકાશનું ફ્લક્સ એવું નામ લખ્યું છે ને શું લખ્યું છે એમને ઊર્જાનું ફ્લક્સ એટલે હું લખું પ્રકાશ ઊર્જાનું ફ્લક્સ બરાબર પ્રકાશની તીવ્રતા બરાબર તેથી પ્રકાશની તીવ્રતા બરાબર મેં એક સૂત્ર આપ્યું છે તમને યાદ છે શું ઊર્જા એનું સૂત્ર શું છે એચસી ના છેદમાં લેમડા એટી દેખાયું હતું ને આપણે ગઈકાલે તો કેટલા ફોટોન છે સીધું જ આવી જશે તમારે એન બરાબર આઈ લેમડા એટી ભાગ્યા એચસી
ચલો તીવ્રતા કહો તો મને કેટલી આપી છે 1.388 10^3 1.388 10^3 પછી તમને તરંગ લંબાઈ 550 નેનોમીટર આપી છે 550 નેનોમીટર 10^-9 કેટલું ક્ષેત્રફળમાં દીઠ આપણે જોવાનું છે દર ચોરસ મીટર મીટરમાં દર સેકન્ડ દીઠ બરાબર ચોરસ મીટર એક જ છે એક સેકન્ડ દીઠ 19.86 10^-26 આ તમારો જવાબ છે 38.43 ગુણ્યા 10^3 જો -6 વધ્યું -6 નીકળી જાય એટલે +20 થશે આવો જવાબ આવે છે પાછળ તો જોઈ લેજો ચેક દાખલા બહુ ઈઝી છે હા એટલે જ મેં તમને કીધું કે તમારે તકલીફ તો ક્યારે પડે કે જયારે વધારાના દાખલા આવ્યા હોય ત્યારે આ દાખલા તો બહુ ઈઝી છે બધા જ ચેપ્ટર ચલો આગળ 11.6 અસરમાં એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ અપર પ્રકાશની આવૃત્તિનો ઢાળ આટલો મળે છે તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો કટ ઓફ વોલ્ટેજ દીઠ આવૃત્તિનો ઢાળ કેટલો થાય પેલા વિડીયોમાં હોય આમાં ન હોય વિડીયોમાં શું કર્યું હતું ને કેટલો હશે EV0 બરાબર H μ φ0 V0 φ0 by E આ શું છે ઢાળ છે બરાબર એટલે જ્યાં H by E આલેખનો ઢાળ છે H by E = 4.12 × 10^-15 1.6 × 10^-19 કેટલું આવે 6. કેટલો આવે 34 બરાબર ઓકે આવશે રોજે રોજનું કામ કરી નાખજો હા એટલે તમારે કાપું થતું જાય પછી છેલ્લે તમારે ખાલી આગળના ભાવનો વિચાર કરવાનો રહેશે અને આ દાખલા કદાચ તમે રિવાઇઝ નહીં કરો તો એ આવડશે સૂત્રો તમે ખાલી યાદ રાખો ને તો એ આવડે એવું છે ચલો 11.7 100 વોટનો સોડિયમનો લેમ્પ બધી દિશામાં સમાન રીતે ઊર્જાનું ઉત્સર્જન કરે છે આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે ગોળો તેના પર આપાત થયેલો બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરીને કરે છે એની તરંગ લંબાઈ આપેલી છે તો સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઊર્જા સંકળાયેલી હશે બરાબર
ओके पहला तो आपने समझिए जो पहला तो ये लैंप आपेलो छे तो એની ઊર્જા આપી દીધી સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઊર્જા સંકળાયેલી હશે એ તો સહેલાઈથી થઈ જશે એટલે ફોટોન માટે ઊર્જા E બરાબર h c ના છે મને બરાબર લેમ્બડા કેટલો છે તમને પ્રકાશ તરંગ નંબર આપેલી છે 500 5 8 9 10 9 બોલો 0.0 10 ની 9 છે કેટલું થશે -17 જૂલ આવો જવાબ છે કે બે આગળ કર નાખ્યા છે 3.19 19 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
n h c upon lambda into t. તેથી ફોટોન નો આપાત દર n ના છેદમાં t બરાબર t લેમ્ડા hc. તમે ફોટોન શોધો તોય ચાલે, t ની કિંમત એક લઈ લો તોય વાંધો નહીં, બાકી આ ફોટોન નો દર જ છે. મેં તમને કીધું હતું ગઈકાલે કીધું હતું કે સૂત્રમાં અરે પાછળ ઘણી વાર શું લખો છો, ફોટોન પ્રતિ સેકન્ડ એમ ન લખાય. પ્રતિ સેકન્ડ ક્યાં આવે છે, એમાં ફોટોન જ છે, એકમ રહી જ છે, પણ એમ લખાય કે એક સેકન્ડમાં આટલા ફોટોન ઉત્પન્ન થયા. પણ તમે એમ લખો કે ફોટોન પ્રતિ સેકન્ડ, તો એનો એકમ શું થઈ ગયું, પરિમાણ શું થઈ ગયું, સેકન્ડ ઇન્વર્સ થઈ ગયું. એ તો ખોટું છે, એનું પરિમાણ તો છે જ નહીં. સમજાયું? ચાલો શું જવાબ આવશે, p તમને આપ્યો છે પાવર 100 છે, પછી hc upon lambda આ લઈ લો તમે ઊંધું કરીને 3.38 10 ની પ્લસ 19 કરના નું ઉપર ફોટોન પ્રતિ સેકન્ડ આમાં લખાય, કારણ કે આમાં ભાગ્ય ટી છે, ફોટોન પ્રતિ સેકન્ડ. એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ તમને આપેલી છે, થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી શું છે, 3.3 × 10¹⁴ 3.3 × 10¹⁴ હર્ટ્ઝ. પછી ધાતુ પર આટલી હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો. તો અહીંયા આવૃત્તિ આપેલી છે
तो EV0 बराबर x nu माइनस x nu g, तो कट ऑफ वोल्टेज कितनो छे है तो आप लिख ना कि x ना छेद में e nu nu g आउट है 6.625 गुणिया 10 की माइनस 34 1.6 गुणिया 10 की माइनस 19 आपात आवृत्ति 8.2 माइनस 3.3 10 की 14 12 5.2 એટલે 4.9 અને સીધું 4.9 કરતા એટલે 20 માઈનસ 19 માઈનસ કેટલું આવે છે કેવું કેલ્ક્યુલેટર વાળો હાથ ઊંચો કરો બધા કેલ્ક્યુલેટર પકડીને હાથ ઊંચો કરો કેલ્ક્યુલેટર પકડીને જાનવી કેલ્ક્યુલેટર પકડીને હાથ ઊંચો કરો અરે જોવા તો દો મને ખબર પડે આમ કેટલા જણા લઈને બેઠા વેચી દીધું નથી ને બે ટોટલ બે બે અને 10 ની ઘાત જુઓ તો આ 20 એક 20 વોલ્ટ થશે ને તો આ 14 આ 20 આ એક બાકી બધું એટલે 20 વોલ્ટ કેટલો જવાબ આવ્યો 2 આપ્યો છે તો આનો ગુણાકાર માં કે વાંધો હશે તો ના ના બરાબર છે તો 20 નો થાય 2.0 હે 2.0 વોલ્ટ તમે આટલાનું શું લેવા જવાબ એમ કહો કે 20 છે 20 આવતો હશે 20 આવે છે આ 20 છે અને આ 10 થી માઈનસ 1 બાકી વહી ગયો એટલે 2 એમ થાય બરાબર એક ધાતુનું કાર્ય વિધેય 4.2 EV છે તરંગ લંબાઈ આપેલી છે તો આ તરંગ લંબાઈનું વિકિરણ તેની માટે ફોટોઇલેક્ટ્રિક અસર બનાવશે કે નહીં ઓકે એનું કાર્ય વિધેય આપેલું છે કેટલું છે 50 જવાબ કેટલો છે 4.2 EV હવે તમારે એ પ્રકાશની ઊર્જા શોધવી છે એટલે પ્રકાશના ફોટોનની ઊર્જા કેટલી છે 0.0 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
10 ની 2 ઘાત વધશે 3.76 ev આવે
પ્રકાશ આટલાનો છે અને કાર્ય વિષય પહેલું છે તો ઉત્પન્ન થાય કે નહીં ફોટોઇલેક્ટ્રિક અસર? હા, ન થાય. બરાબર, એટલે લખવાનું કે ફોટોનની ઊર્જા ની ઊર્જા કાર્ય વિષય કરતા ફોટોનની ઊર્જા કાર્ય વિષય કરતા ઓછી છે. આથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. બરાબર, આવું કઈક જવાબ. અને એ મેં તમને કીધું હતું ને એ રીતે કે એટલે કે કદાચ કોઈ કે કદાચ બાદામ વાળા હોય તો એ જ દિવસે આવે તો એને ફાયદો થાય. છૂટા છૂટા બધા દિવસે આવવાની જરૂર નથી. હું એમ નથી કહેતો કે ન આવતા, પણ ન આવવું હોય તો આમાં કમ્પલસરી કંઈ કહેવાનું આવશે નહીં. અને ખાસ કરીને ગામડાવાળાને પ્રેક્ટિકલ ભરી શકાય એટલે મેં પરાણે કીધું, મેં કોઈ એક જ દિવસ બધા પ્રેક્ટિકલ સવારથી લઈને સાંજ સુધી પ્રયોગો પ્રયોગો અને પ્રયોગો. બરાબર, જાનવી કે હવે કાલથી જોવાનું ન આવે હે ને? ભગવાન કેટલામાં દાખલો? 11.10. ધાતુની સપાટી પર આટલી તરંગ લંબાઈની પ્રકાશ એનો આપાત કરીએ છીએ, સપાટી ઉપર આટલા મીટર પ્રતિ સેકન્ડની ઝડપ ધરાવતા ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે? તો સૂત્ર તો આપણે આ લખવાનું, એમાં મહત્તમ વેગ ધરાવતા એવું કીધું છે. તો તમે સૂત્ર કયું લખશો? ઈવી ઝીરો નહીં લખો, કયું લખશો? 1/2 mv મેક્સિમમ સ્ક્વેર બરાબર h. હવે તરંગ લંબાઈ આપી છે, શું આપ્યું છે? આવૃત્તિ છે, એટલે h ન્યુ માઇનસ કાર્ય વિધેય છે કે થ્રેશોલ્ડ છે? થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે આઉટપુટ પ્રોસેસ. ઓકે, તો આને આમ લખી નાખી h. તેથી ન્યુ માઇનસ ન્યુ ઝીરો બરાબર 1/2 mv મેક્સિમમ સ્ક્વેર ભાગ્યા h. આમ લખી નાખે, સાદું રૂપ આવું થશે. આ જોઈએ છે એટલે અને આમ લઈ આવશો 1/mv મેક્સિમમ સ્ક્વેર બાય 2h. ચાલો આવૃત્તિ આપેલી છે, જોવો જો 7.21 × 10¹⁴, 7.21 × 10¹⁴ માઇનસ કોણ છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન નું દળ 9.1 × 10⁻³૩, એનો મહત્તમ વેગ 6 × 10¹⁵
10^5 નો વર્ગ 6.625 10^-24 6.625 ની જગ્યાએ 6.63 લખો ને તો લગભગ બધા જવાબો આવી જશે. ચોપડીમાં 6.63 બદલી લીધા છે. આપણે 6. દર વખતે શું કરીએ 625 કરીએ છીએ તો પહેલા આને સોલ્વ કરો. જો 31, 34 નીચે 3 વધ્યા ઉપર 10 10 ને 3 13 થશે. એટલે અહીંયા 10 ને 3 13 36 લેજો વર્ગ કરવાનો છે. આગન લેસર દ્વારા આટલા તરંગ લંબાઈનો પ્રકાશ ઉત્પન્ન થાય છે અને જ્યારે વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય છે ત્યારે ફોટોનનું કટઓફ વોલ્ટેજ આપેલો છે, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલો છે, તો એનું કાર્ય વિધેય શોધવાનું કીધું છે. તમને પ્રકાશ આપેલો છે, આના જેવું સૂત્ર આવશે. E પછી V0 લેવું પડશે સ્ટોપિંગ પોટેન્શિયલ માટે, H mu mu 0 બરાબર. તો કાર્ય વિધેય છે એટલે આને આમ ન લખતા આમ કરતા એને કરતા બનાવી દો. તેથી તમે આવું બધું લખીએ ને ત્યારે ઉપર લખજો શું આઈન્સ્ટાઈન નું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ, એવું થોડું વર્ણન કરજો. અત્યારે એ વર્ણન હું બધામાં લખવું નથી, બરાબર. પછી સીધો જવાબ લેવાનો થાય બરાબર. ચાલો એચ ન્યુ એ જગ્યાએ આવૃત્તિ કેટલી છે, તરંગ લંબાઈ આપી છે, એટલે આને શું કરી નાખશો એચ સી ના છેદમાં લેમડા અને આમ લઈ લીધું માઇનસ ઈ વી 0 19.86 × 10⁻²⁶ બાય લેમડા કેટલું 488 માઇનસ 1.6 × 10⁻¹⁹ ટોપિંગ પોટેન્શિયલ કેટલો છે 0.38 બરાબર. બોલો આ કેટલું આવ્યું 0.046 10^9 જાય એટલે −17 બાકી રહેશે −17 આ કેટલું 0.608 10^-19 બરાબર. હવે 10^-19 માં જ રાખવું જોઈએ.
छप्पन वोल्ट विद्युत स्थितिमान ना तफावत वडे प्रवेगित इलेक्ट्रॉन माटे ओके वोल्ट केटलो छे 56 वो एमा पहेलो जवाब भरवानो छे वेगमान भरवानो छे इलेक्ट्रॉन तो वेगमान माटे इलेक्ट्रॉन ना वेगमान माटे शुं छे h ना छेद मां m v जो हवे हूं तमने ए कहेवा मांगु छुं કે આને લખાય કેવી રીતે તો મેં શું કીધું અહીં શું લખશો તમે બોલો આઈન્સ્ટાઈનનો ફોટોઇલેક્ટ્રિક સમીકરણમાં ફોટોઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અથવા તો ફોટોઇલેક્ટ્રિક સમીકરણ પ્રમાણે બરાબર પછી એક કૌંસમાં લખાયેલું હોય તો કારણ કે k બરાબર e નહીંતર આ તો સીધું જ લખે વાંધો નહીં આનો લખો ચાલ પછી આની ઉપરથી આ લખ્યું તો તમે શું લખશો પાછું બીજું તમે શું લખ્યું ન્યુ ની જગ્યાએ શું લખી નાખો તો એનું વર્ણન કરવા સમજાવો ને કે બાજુમાં ટૂંકમાં જ લખી નાખવાનું કારણ કે આ પછી આવું કર્યું તો શું લખવાનું આપેલ કિંમતો મૂકતા બધા ખબર છે કે તમે કિંમત જ મૂકી પણ લખવાનું બરાબર બસ પછી કંઈ આમાં છે નહીં પણ અહીંયા તમે શું લખશો અહીંયા ઈ વી લખી નાખશો ઈ વડે ભાગતા બરાબર આ જો આ આટલું લખો એટલે તમારું કંઈ ખોટું પડે નહીં બોલો શું સમજ પડે છે એટલે હું કદાચ આવા પોઈન્ટ બધા પાછળ નથી લખતો પણ તમારે આવી રીતે લખવાનું તમે સૂત્ર લખો તો એ સૂત્ર ક્યાંથી આવ્યું એ લખવાનું પછી સૂત્રનું કોઈ નવું સ્વરૂપ લખવું હોય તો એ ક્યાંથી આવ્યું એ લખવાનું ચલો આમાં તમે શું લખો કહો તો m દળ અને v વેગવાળા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ બરાબર એટલે આ રીતે સીધું લખી નાખો તમે હવે 63 ગુણ્યા 10 થી માઇનસ 34 કોણ છે ઇલેક્ટ્રોન છે જોવો જોઈએ ઇલેક્ટ્રોન નું દળ 9.1 ગુણ્યા 10 થી માઇનસ 31 પોટેન્શિયલ કેટલો આપ્યો છે બોલો 56 વોલ્ટ જોવો જોઈએ આપેલો જવાબ
એક મિનિટ વેટમાં કીધું તો ને આ ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે મેં આ બીજો જવાબ લખ્યો બરાબર પછી આ પહેલો થશે તમે એ પહેલા લખજો કોણનું વેગમાન p બરાબર m ગુણ્યા v એ તો આવશે ને આ જ કરવાનું છે કોણનું કોણનું વેગમાન આટલું થશે હવે વાગ્યા કેટલા કયો જો મેં ક્યારે પૂરો થશે એવું કીધું તું કીધું મારી ભૂલ થઈ હા આ વેગ નથી આપ્યો ને આપણને 56 શું આપ્યું છે વોલ્ટેજ આપ્યું છે શું આપ્યું છે 56 એટલે હું તમને પહેલા આ જ કરાવી દઉં પહેલા આ જ કરજો તમે ચલો ઇઝ ઇક્વલ ટુ રૂટ 2 એમ ઈ વી આવું થાય છે કે નહીં વોલ્ટેજ છે આ વોલ્ટેજ છે વેગ નથી હા હવે આ તમે ન કરો અત્યારે આ તમે 2.9.1 ગુણ્યા 10 થી માઇનસ 31 ઈ 1.6 ઇન્ટુ 10 ટુ માઇનસ 19 બી એટલે 56 આ તો એટલે આ વેગમાન આવી જશે ઘટાડા પછી કેજી મીટર પ્રતિ સેકન્ડ હવે એ આમાં મૂકી દો 4.04 ગુણ્યા 10 થી માઇનસ 24 1.40 ઘટાડી દે 40 માંથી માઇનસ 25 હતા એ બોલો 10 થી માઇનસ 10 મીટર આવે છે આવો જવાબ નેનોમીટર માં તો કેટલો આવે 0.1 ક્લિયર ચેક કરી લેજો એક વાર ત્યારબાદ 120 ઈવી જેટલી ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો વેગમાન 120 ઈવી ધરાવતા ઇલેક્ટ્રોનનો વેગમાન તો આપણને ખબર છે કે k બરાબર p² ના છેદમાં 2m તેથી p બરાબર √2 ચાલો મૂકી દો બધી કિંમતો 2 120 e એટલે 1.6 ઇન્ટુ 10 ટુ માઇનસ 19 હમણાં લીધું એવું જ છે બે 10 થી માઇનસ 25
જોજો ચેક કરી લેજો 5 પોઈન્ટ હશે એના પછી જડપ વેગમાં નાખ્યું છે તો એની જડપ લેવાની છે તો B ગતિ ઊર્જા બરાબર 1/2 mv² તેથી V બરાબર 2k ના છેદમાં m એનો રૂટ 2k એટલે 120 1.6 × 10⁻¹⁹ m 9.1 × 10⁻³¹⁹ એનો રૂટ કેટલી વાર છે હવે 10-15 મિનિટ કેટલી વાર છે તો આટલા દાખલા હજી એક મારો છેલ્લો પીરિયડ એવું કંઈક આવે છે હજી મારા હું તમને લખાવી દઉં અત્યારે બરાબર આટલું રાખશો આપણે કંટાળ્યા છો કે લઈ લો કંટાળ્યા છો હા ચાલો હમણાં કરશું પેલા બંધ કરી નાખ્યા છે ને ડિસ્ચાર્જ